મુંબઈના અંધેરીમાં આવેલી હોસ્પિટલમાં સોમવારે વિકરાળ આગ લાગી હતી, જેમાં મોતનો આંક 8 સુધી પહોંચી ગયો છે. સોમવારે 6 દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો, જે આગમાં ઇજાગ્રસ્ત થયેલા વધુ 2 દર્દીઓના પણ સારવાર દરમિયાન મોત થઈ ગયા છે. ઘટના કામગાર હોસ્પિટલની છે કે જ્યાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હોવાની માહિતી સામે આવી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને બચાવ કામગીરી હાથ ધરી. બપોરે 4 કલાકના અરસામાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને 2.5 કલાક જેટલો સમય લાગ્યો. આગમાં ફાયર બ્રિગેડના જવાનોએ 108 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જેમાંથી 45 લોકોને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર માટે દાખલ કરવામાં આવેલ દર્દીઓના શ્વાસમાં ધુમાડો જવાથી તેમની સ્થિતિ પણ નાજુક છે, જે દર્દીઓમાંથી વધુ 2 દર્દીઓના સારવાર દરમિયાન મોત થઈ ગયા. તો હજુ સંખ્યાબંધ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી મોતનો આંક વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. વિગતો મેળવીએ સંવાદદાતા ઉમેશ સોલંકી પાસેથી. ઉમેશ, ગઈકાલે જે કામગાર હોસ્પિટલમાં આગ લાગી, જેમાં અનેક દર્દીઓ હજુ ગંભીર પરિસ્થિતિમાં છે, તેમની શું જાણકારી મળી રહી છે? ચોક્કસ દીપાલી, જેટલા દર્દીઓ છે લગભગ 108 દર્દીઓને બચાવવામાં સફળતા મળી છે અને તેઓ હાલ મુંબઈની વિવિધ સરકારી હોસ્પિટલોમાં તેમને ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. લગભગ 47 જેટલા જે દર્દીઓ છે તેમની હાલત ગંભીર અને અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કેમ કે જ્યારે આ આગ લાગી હતી ત્યારે આખી જે હોસ્પિટલની ઇમારત છે તેમાં ધુમાડો હતો અને અમુક એવા પણ દર્દીઓ હતા જેઓ હલનચલન પણ કરી શકતા ન હતા. આવા દર્દીઓને બારીના કાચ ખોલીને અથવા તોડીને સીડી વાટે ચાદરમાં બાંધીને નીચે ઉતારવામાં આવ્યા હતા. આવા દર્દીઓની હાલત ખરાબ છે. અત્યાર સુધી મૃત્યુ આંક જે છે તે 8 સુધી પહોંચી ગયો છે, જેમાંથી 2 લોકોએ હોસ્પિટલની ઇમારત પરથી કૂદકો માર્યો હતો અને તેમનું મોત થયું હતું, જ્યારે બાકીના જે દર્દીઓના મોત જે છે તે ગુંગળામણને કારણે થયા હોવાનું બહાર આવી રહ્યું છે. આ સાથે દીપાલી, એક નવો ખુલાસો થયો છે કે આ હોસ્પિટલનું જે ફાયર ઓડિટ જે છે તે કોણે કરવું જોઈએ, એ મુદ્દે વિવાદ થઈ રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાનું કહેવું છે કે આ ફાયર ઓડિટની જવાબદારી જે છે તે એમઆઈડીસીની છે, જ્યારે એમઆઈડીસીનું કહેવું છે કે જે હોસ્પિટલ જે છે તે એ પ્રશાસનની આ જવાબદારી છે, જેને લઈને હવે નવું એક રાજકારણ શરૂ થતું જોવા મળી રહ્યું છે. જી ઉમેશ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, મુંબઈમાં ગઈકાલે આ બનાવ સામે આવ્યો હતો કે જ્યાં સાંજે 4 વાગ્યાની આસપાસ કામગાર હોસ્પિટલમાં અચાનક આગ લાગી અને તેમાં અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. પોણે 4 બજે જબ ઘર સે મેને ધુઆં દેખા, ઉસ સમય પે બહોત કાલા કાલા સે ધુઆં આ રહા થા, ઉસ સમય પે હમ લોગ સબ લોગ નીચે આયે, નીચે આને કે બાદ ડાયરેક્ટ હમ લોગ ને કામગાર હોસ્પિટલ આને કી કોશિશ કી. ઉસકે બાદ હમારે મેરે સામને એક આદમી ને ઉપર સે છલાંગ મારી ઓર ઉપર સે હમ લોગ ને ઉનકો રિક્વેસ્ટ કિયા કે ફાયર બ્રિગેડ આ રહા આપ રુકીએ કરકે, પર ઉનહોને નહીં માના ઓર ઉનહોને નીચે છલાંગ મારી ખતમ હો ગયે. उसके बाद में हमारे फायर ब्रिगेड आए, पुलिस वाले आए, फायर ब्रिगेड ने बहुत से लोगों को मदद भी किया नीचे उतराने के लिए, पर बहुत से लोगों ने खुद की जान बचाने के लिए, यहाँ से एक औरत ने खुद ही मारी और उनका भी नीचे उतरते डेथ हो गया. सो फायर ब्रिगेड का तो टाइम पे आए फायर ब्रिगेड, बट आग इतनी तादाद पे थी कि लोग बाहर कहाँ से निकले ये समझ में नहीं आ रहा था.